एंड नंबर थ्री, नो आर्ग्यूमेंट। वडीलोनी सामे आर्ग्यूमेंट करशो वधारे दुखी थशो। नो आर्ग्यूमेंट। अमारे त्यां शिष्यनी व्याख्या करी छे ओनली एग्रीमेंट, नो आर्ग्यूमेंट। एग्रीमेंट करो छो ने, बस ओनली एग्रीमेंट। गुरुए कीधु के आज तारे नथी जवानू, ओके। ગુરુએ કીધું આજે તારે ઉપવાસ કરવાનો છે, ઓકે। સંવત્સરીના દિવસે ગુરુએ કીધું આજે તારે નૌકારશી કરવાનો, ઓકે। આ નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ। દુઃખી થવું છે અને ઉલટાવી દો એટલે સુખી। નો એડવાઇસ, નો ઓપ્શન, નો આર્ગ્યુમેન્ટ, સુખી। દુઃખી, એડવાઇસ, ઓપ્શન એન્ડ આર્ગ્યુમેન્ટ। અત્યાર સુધી આ બે સબ્જેક્ટ પર બહુ પ્રવચન કર્યા। આજે અષ્ટમંગલમાં આવવું હતું એટલે મેં વિચાર્યું કંઈક આજે નવો સબ્જેક્ટ લઈને જવું, કારણ કે અમારા ધોળકિયા ઉતારે એટલે બધે વાયરલ કરે, અને વાયરલ કરે એટલે લોકો કહે કે સાહેબ આ તો રિપીટ થાય છે, આનું આ જ આવ્યું તમારા માટે છે ને, હવે અમારે બહુ માથા ખંજવાડવા પડે। મેં ગઈકાલે ચાર ચીજ શોધી છે જીવનમાં દુઃખી ન થવું હોય। નંબર એક, નો ડિસ્ટર્બન્સ। આ શોર્ટફોર્મ છે વોટ્સએપની ભાષા કહેવાય આને। વોટ્સએપમાં છે સી ડબલ એચ ઈ ના હોય છગડો કરી દેવાનો, છે થઈ ગયો, બરાબર ને? બસ તો એવું જ આ સમજો, પછી તમે આને ગ્રામર સાથે બહુ સરખાવતા નહીં। તમે ડિસ્ટર્બ થાવ કે ન થાવ એ બાજુ પર, મારા લીધે બીજો ડિસ્ટર્બ ના થવો જોઈએ। તમે બીજાને ડિસ્ટર્બ કરો છો એ તો દુઃખી થાય છે, ભેગા તમે પણ દુઃખી થાવ છો। તમારે દુઃખી થવું હોય તો બીજાને ડિસ્ટર્બ કરો, એ તાત્કાલિક દુઃખી થાય છે, તમે લાંબા ગાળે દુઃખી થવાના છો। બીજાને ડિસ્ટર્બ કરનારો દુઃખી થયા વગર રહેતો જ નથી। કઈ કઈ જગ્યાએ ડિસ્ટર્બ કરો છો, કરો છો કે નથી કરતા? આખા દિવસમાં બીજાને કેટલી વાર ડિસ્ટર્બ કરો? તમને કહું, ધર્મના ક્ષેત્રમાં પણ કરો છો, સંસારના ક્ષેત્રમાં પણ કરો છો। ધર્મના ક્ષેત્રના બે ત્રણ એક્ઝામ્પલ આપું। તમારા બાપ પ્રતિક્રમણ કરે છે ને એ વખતે તમારો દીકરો મોટા વોલ્યુમથી ટીવી ચાલુ કરે, તમારા મધર ડિસ્ટર્બ થાય છે કે નથી થતા? ઘણા બહેનો મારી આગળ આવીને ફરિયાદ કરતા હોય છે, સાંજ પડે સાધ્વીજીના ઉપાશ્રયમાં જઈ શકતા નથી અને ઘરની અંદર દીકરા દીકરીઓ માનતા નથી, મોટા વોલ્યુમે ટીવી ચાલુ કરે છે, સૂત્ર ભૂલાઈ જાય છે, શા માટે ડિસ્ટર્બ કરો છો? કેમ એની મમ્મી ના કે એના દીકરાને? જયારે મા બાપ ઘરની અંદર કદાચ મોટા અવાજે કોઈક વાત કરે અને ટેન્થ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ થતી હોય તો એ મમ્મી પોતાના સાસુ અને સસરાને ખગડાવી શકે છે, ખબર નથી પડતી એમની એક્ઝામ ચાલે છે? કેપમાં બિલકુલ શાંતિ રાખવાની, અવાજ નહીં કરવાનો, નહીં તો પછી તમારા બેડરૂમની અંદર જઈને બેસો। અને એ જ મા બાપ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે પોતાના સંતાનને એક હરફ સુદ્ધા ના ઉચ્ચારે, આ ક્યાંનો ન્યાય છે? યાદ રાખજો, ધર્મમાં બીજાને ડિસ્ટર્બ કરશો તમને ધર્મ કરવાનું સૌભાગ્ય નહીં મળે, નહીં નહીં મળે। તમે એમ વિચાર્યું હશે ભવિષ્યમાં રિટાયર થયા પછી સામાયિક કરીશ, પ્રતિક્રમણ કરીશ, તમારા હાથપગને પેરાલિસિસના એટેક લાગી ગયા હશે, તમે ક્યાંથી સામાયિક પ્રતિક્રમણ કરવાના છો? તમે વિચાર્યું હશે 5-15 સ્તુતિ ગોખીશ ને ભગવાનની પાસે બોલીશ, તમારી જીભને લકવો લાગી ગયો હશે, તમે ક્યાંથી દેરાસરમાં સ્તુતિ બોલી શકો? તમારા સગા દીકરાનું નામ નહીં બોલી શકો, તમે ભગવાનની સ્તુતિ ક્યાંથી બોલવાના છો? ડોન્ટ ડિસ્ટર્બ। ધર્મના ક્ષેત્રમાં ડિસ્ટર્બ નહીં કરો। કોઈ દેરાસરની અંદર પરમાત્માની પૂજા કરવા આવ્યું છે ને એને પાર્કિંગ કરી નાખ્યું, કરી નાખ્યું, તમારા ઘરની આગળ, તમારા છાપાની આગળ પ્રેમથી વાત કરો, માથું ફેરવીને વાત શા માટે કરો છો? એ કોઈ પિક્ચર જોવા તો ત્યાં નથી આવ્યો ને, ભગવાનની પૂજા કરવા આવ્યો છે ને, ઓકે, મારા ઘરમાં ભગવાનની પૂજા કરવા, મારા એરિયામાં કદાચ કોઈ ભગવાનની પૂજા કરવા આવ્યા છે, એક્સેપ્ટ।